ખેતી તો કરી લીધી છે પરંતુ પૂરતો વરસાદ નથી, જેને લઈને ખેતી સુકાઈ રહી છે, તો કપાસમાં કાતરા પડવાથી પાકને નુકસાન કર્યું છે અને હવે ફરી એકવાર કપાસના પાક પર ગુલાબી ઈયળ ફરી વળી છે અને જે પાકને નુકસાન કરી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીના થેરાસણા ગામના ખેડૂતોએ કપાસના પાકને જીવનદાન મળી રહે તે માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. જી હા, ગામના ખેડૂતોએ તમામ ખેતરમાં ફેરોમેટ ટ્રેપ લગાડી છે અને જેનાથી ગુલાબી ઈયળનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. ઘણા સમયથી અમે કપાસનું વાવેતર કરતા હતા, પણ એમાં હવે આ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી ગયો, કંટાળી ગયા, દવાઓ ઘણી છંટકાવ કરી, થાકી ગયા, પણ કોઈ એનો ઉપાય ના જડ્યો. છેવટે કપાસનું વાવેતર ઘટાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, એટલે હવે આ નવીન કોઈ દવાની ટ્રીટમેન્ટ કરીએ અને જો ગુલાબી ઈયળનો નિયંત્રણ આવે તો એના માટે અમે કપાસનું વાવેતર કરવામાં સક્ષમ છીએ. ખેતી કરતા તમામ ખેડૂત મિત્રોને અમે જણાવવા માગીએ છીએ કે આ છે વડાલી તાલુકાનું થેરાસણા ગામ, કે જે ગામ અને આખો સમાજ 100% કપાસની ખેતીનું વાવેતર કરે છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી કપાસના પાકની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ થતો અમારા મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર બંધ કરી દીધું અને ઘણા સમયથી કૃષિ વૈજ્ઞાનિકો ગુજરાત સરકારના અને ભારત સરકારના એક વાત કહેતા કે ભાઈ તમે દરેક ખેતરોની અંદર ફેરોમેન ટ્રેપ લગાવો. આપ જોઈ શકો છો કે આ ખેતરની અંદર ચારે બાજુ ફેરોમેન ટ્રેપો લગાવેલી છે, જે ફેરોમેન ટ્રેપ બિલકુલ નહિવત ખર્ચે આપણને મળે છે, કે જેની કિંમત એક એકરની અંદર 150 રૂપિયા જેટલી થાય છે. અને નવાઈની વાત હું આપને એ જણાવવા માગું છું કે આખા ગુજરાતની અંદર વડાલી તાલુકાનું થેરાસણા ગામ સૌ પ્રથમ વખત આખા પૂરા ગામે 2700 જેટલી ફેરોમેન ટ્રેપ લગાવી અને સફળ ખેતી કરવા તરફ એક પ્રયાણ કર્યું છે, કે જે ફેરોમેન ટ્રેપ લગાવ આવવાથી જે ગુલાબી ઈયળનો જે ઈંડો આવતો હોય છે, જે માદા આવતી હોય છે, તેની જે માખી હોય છે તે માખી એની અંદર એક નાની ગોળી આવે છે, જે સુગંધીદાર હોય છે, એ સુગંધીદાર ગોળીના લીધે આ આખી જે માખીઓ હોય છે જે તેની અંદર ફસાઈ જાય છે અને ગુલાબી ઈયળ માટેની જરૂરી જે ઈંડા હોય છે તે મૂકી શકતી નથી અને 60% જેટલો એની અંદર બચાવ થાય છે ગુલાબી ઈયળનો. એટલે મતલબ કે કહેવાનો અર્થ કે 60% જેટલી દવા ઓછી છોટવી પડે છે અને ગુલાબી ઈયળનું વ્યવસ્થિત નિયંત્રણ થાય છે. અને મારે આ પ્રસંગે આપ સૌનું જણાવવાનું કે આપ પણ આપણા ગામની અંદર આપણા ખેતરની અંદર આ રીતે પ્રયોગ કરો અને આ પ્રયોગની સંપૂર્ણપણે સફળતા મળે છે, કે જે ફેરોમેન ટ્રેપ લગાવવાથી ગુલાબી ઈયળનું 100% નિયંત્રણ થાય છે. એટલે બધા જ ખેડૂત મિત્રોને અમે અમારા સૌ ગામ વતી અને સમાજ વતી અને ટોટલ વડાલી તાલુકા વતી આપ સૌ દરેકને વિનંતી કરીએ છીએ કે દરેકે પોતાના ખેતરની અંદર, હા, આની અંદર માપ છે 1 એકરની અંદર 5-6 ફેરોમેન ટ્રેપ લગાવવાથી સંપૂર્ણપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. અને આ આમ તો કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને કપાસના કુલ ઈયળ ખાઈ જતી હોય છે અને પાકને નુકસાન કરે છે, તો મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ઈયળનો ઉપદ્રવ અટકતો નથી, ત્યારે આ ગામના તમામ કપાસની ખેતી કરતા ખેડૂતોએ ફેરોમેટ ટ્રેપ લગાડી છે. આ ફેરોમેટ ટ્રેપ લગાડવાની કિંમત 1 એકરમાં 150 રૂપિયા થાય છે અને તેનાથી કપાસના પાકની ગુલાબી ઈયળથી રક્ષણ મળે છે. આ પ્રયોગ કરતા ગામ લોકોને પણ ફાયદો રહે છે, જેને લઈને તમામ ખેડૂતોએ પણ આ ટ્રેપ લગાડી દીધી છે. સમગ્ર ગુજરાતમાં આ એક ગામ એવું છે કે જેને સૌ પ્રથમ આ ફેરોમેટ ટ્રેપ લગાડવાની શરૂઆત કરી છે અને જેને લઈને આ ગામને સમગ્ર ગુજરાતમાં એક અનોખું ઉદાહરણ આ ટ્રેપ લગાડીને આપ્યું છે, જેનાથી પાકને જીવનદાન મળી શકે તેમ છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.